બનાસકાંઠા જિલ્લામાં ગેરહાજર અને વિદેશમાં હાલતા શિક્ષકો મફતમાં પગાર લેતા હોવાનો પર્દાફાશ થયા બાદ હવે આરોગ્ય વિભાગમાં પણ આવી જ બેદરકારી સામે આવી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગે બે કર્મચારીઓએ ચાલુ નોકરીએ વિદેશ જઈને લાંબા સમયથી ગેરહાજર હોવા છતાં પગાર મેળવતા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના કાંકરેજ તાલુકાના કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને દાંતા તાલુકાના નવા વાસ આરોગ્ય કેન્દ્રથી સામે આવી છે. બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વિભાગમાં સરકારી કર્મચારીઓની લાલિયાવાડી સામે આવી છે. અગાઉ શિક્ષણ વિભાગના શિક્ષકો કે જે મસ મોટો પગાર મેળવી રહ્યા હોવા છતાં કામ કરવાને બદલે વિદેશમાં રહીને પગાર મેળવી રહ્યા હોવાની ઘટના મીડિયા દ્વારા બહાર પાડવામાં આવતા શિક્ષણ વિભાગે તેમની સામે કાર્યવાહી કરી હતી. ત્યારે આવી જ ઘટના હવે શિક્ષણ વિભાગ બાદ આરોગ્ય વિભાગમાંથી સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આવેલા કાકર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવી રહેલો હાર્દિક સાવજ નામનો લેબ ટેકનિશિયન ગૌણ સેવા પસંદગી મંડળની સીધી ભરતીથી વર્ષ 2022માં નોકરી પર લાગ્યો હતો અને ત્યારબાદ 26 જૂન 2023 થી 11 જુલાઈ 2023 સુધી રજા પર ઉતરી ગયો હતો અને રજા પૂર્ણ થયા બાદ લગભગ એક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હાજર થયો નથી. આ ઘટના સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા હાર્દિક સાવજનો પગાર રોકી દેવામાં આવ્યો હોવાનું કાંકરેજ તાલુકાના કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું.